જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેર ગોલ્ડન સિટી પાછળ સોનલનગર ખાતે લંપી વાયરસ સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ગોલ્ડન સિટી પાછળ સોનલનગર ખાતે લંપી વાયરસ સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે જેની મુખ્યમંત્રીએ મુલાકાત લઈ પશુઓની સારવાર માટે ઊભા કરવામાં આવેલી તમામ પ્રકારની સુવિધાઓનું નિરીક્ષણ કરી લગતા અધિકારીઓ તેમજ પશુપાલન વિભાગને જરૂરી સૂચનો કરી પશુઓની યોગ્ય રીતે કાળજી લેવા જણાવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે લંપી સારવાર વાયરસ સારવાર કેન્દ્રની મુલાકાત લીધી છે તે સેન્ટર જામનગર મહાનગરપાલિકા દ્વારા રૂપિયા ત્રીસ લાખના ખર્ચે પચાસ હજાર ચોરસ ફૂટની જગ્યામાં ઊભું કરવામાં આવ્યું છે આ સેન્ટર શહેરના લંપી વાયરસ અસરગ્રસ્ત પશુઓની સારવાર કરવામાં આવશે તેમજ વેક્સિનેશન અને પશુ એમ્બ્યુલન્સની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે જ્યાં સુધી અસરગ્રસ્ત પશુ તંદુરસ્ત ન થાય ત્યાં સુધી તેના રહેઠાણ અને ખોરાકની વ્યવસ્થા અંગેની પણ આ સેન્ટર પર કાળજી લેવામાં આવશે જામનગર જિલ્લામાં નોંધાયેલા એક લાખ અડત્રીસ હજાર એકસો સોતેર પશુધન પૈકી અત્યાર સુધી એક લાખ દસ હજાર ચારસો છપ્પન પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે તેમજ અસરગ્રસ્ત તમામ પાંચ હજાર ચારસો પાંચ પશુઓને પશુપાલન વિભાગ દ્વારા સારવાર આપવામાં આવી છે મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન પશુપાલન ગૌસંવર્ધન સરકાર વિભાગ સેક્રેટરી ડોક્ટર કે એમ ભીમજીયાણી કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવીરજીભાઈ પટેલ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા મેયર બીનાબેન કોઠારી ધારાસભ્ય આરસી ફળદુ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી કમિશનર વિજય ખરાડી જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ પશુપાલન વિભાગના નાયબ નિયામક અને જામનગર જિલ્લાના નોડલ ઓફિસર ડૉક્ટર અમિત કાનાણી પશુપાલન વિભાગના અધિકારીઓ જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટીતંત્રના પદાધિકાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા હર્ષલ ખંદેડીયા જડેશ ટીવી જામનગર